આપણે લાસ્ટમાં જો ચેપ્ટર નંબર 1 અખાનો સંસાર ગયા અને એની અંદર જો કે જે અખો હતો એને કચેરીમાં બોલાવવામાં આવે છે અને કચેરીમાં એના પર આળ એટલે કે એક્શન મૂકવામાં આવે છે કે એ જે સિક્કા બનાવે છે એની અંદર કોઈક બીજી ધાતુ મિક્સ કરી છે અને એના કારણે એને દરબારમાં બોલાવવામાં આવે છે પણ એ વાત ખોટી હતી અને એટલા માટે ત્યાંથી છૂટી જાય છે બીજી બાજુ જમના જેમને એને પોતાની બહેન માનેલી છે એ ત્યાં આવીને બેસે છે એમની પાસેથી જે કંઠી ચેન બનાવેલી છે એની ઉપર એક ઘસરકો એટલે કે બીજા સ્વામી પાસે ગયેલા હોય છે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તે પ્રમાણે બરાબર તે ઘસરકો સાનો છે એવું પૂછે છે ત્યારે છતાં પણ જમના સાચું કહેતી નથી પછી એમ કહે છે કે હું પણ કાન મોકલે એના કારણે કારણ કે મને 300 રૂપિયા છે જમા હતા તેના બદલામાં તમે ઓછું તો સોનું નથી આપ્યું ને એટલા માટે હું સોની પાસે શું કરાવવા ગઈ હતી એનું માફ કરાવવા ગઈ હતી એટલા માટે એ જે ઉપરનો સરકો પડ્યો છે બરાબર એવું એ કહે છે હવે આગળ જોઈએ મેં ભૂલ કરી એમ કે છે જમના માને છે કે મેં તમે મારા ભાઈ હતા ને મેં તમને ખોટી ભૂલ કરી કે તમારા પર શું કર્યું દાવો કર્યો અખો કહે છે હોય ભૂલ તો કોઈ ન કોણ નથી કરતું જે હોય તે જમનાવે એવું તે શું છે મને જરૂર કહો ના તમે મને કહો કે તમે શું મારી ઉપર અંધવિશ્વાસ શું આપ્યો તમને જમના કહે છે ભાઈ શું કર્યું મેં તારામાં અવિશ્વાસ આણ્યો અને આ કંઠી ચોકસી પાસે કિંમત કરાવવા લઈ ગઈ ચોકસી એટલે પણ સોનું ત્યાં ચોકસીએ મૂકેલો આ કાપ છે મને માફ કર ભાઈ તારી નિસ્વાર્થ લાગણીનો આ બદલો અરે મને એટલો પસ્તાવો થાય છે મને કોકે ભૂંભેલ સત્યાનાશ છે એ ભૂંભેર નાણું અખે ભાઈ અખે મને કોઈએ ખોટું કહ્યું મારા મગજમાં ખોટી વાત નાખી છે તેના કારણે આ કન્ડિશન અખો કહે છે બેન રડ નહીં હમણાં આ તને બરાબર કરી આપું છું એટલે કે જે પેલો કાપ છે તે હું તને બરાબર કરી આપું છું અને બીજું પણ કંઈ જોઈતું હોય કરતું હોય તો આપું કંઈ નહીં એમાં તારો દોષ છે જ નહીં આ જગતની માયા જેવી છે પાખંડથી ભરીને આ દુનિયામાં આપણે પામર માત્ર ભૂલીએ વાર એમ ભરમાઈએ છીએ હશે મારા મનમાં કંઈ જ નથી આગળ ધારું ગણીને વાપરશે એ તો મારા પણની આડ ઘડી આવીને ચાલી ગઈ આ રીતે કેમ કે છે કે બધા પર આટલો બધો વિશ્વાસ કરે આટલા આટલા વર્ષો
છું રાજાની નોકરી કરું છું છતાં પણ મારી જે મેં એકદમ પ્યોરલી મારું કામ કર્યું તેના માટે મને શું મળ્યું? આવો અંધવિશ્વાસ મને કચેરીમાં લઈ જવાયો, રાજાની સમક્ષ ઉભો રાખવામાં આવ્યો, અને એ તો એ પણ જેને મેં આટલા વર્ષથી મારી પોતાની બેન માની હતી એ બેને પણ મારા પર અંધવિશ્વાસ કર્યો અને મેં બતાવી આપેલી છે એને બીજા સ્વામી પાસે એનું માપ કઢાવવા લઈ ગયો. બરાબર, તેમ કે છે કે મારે આ ધંધો નથી કરવો, જો સોનું બનાવ્યું તો મારા પર અંધવિશ્વાસ આવ્યો ને તો મારે કામ જ કરવું નથી. આ બધા જ સાધનો જે છે સોનું બનાવવા, સોનાના ઓર્નામેન્ટ્સ બનાવવા માટેના સારસી છુપીઓ ગ્રુપે બધું હું કુવામાં નાખી દઉં છું, મારે હવે કશું જોતું નથી. આગળ અખો કે છે વચન મંડળીનો અવાજ સ્પષ્ટ રીતે આવે છે
તે બંને સાંભળી રહ્યા છે. અખો મોટે લાલદા શેઠ જય જય હું જાઉં છું. વૈષ્ણવ ભજન તો તેને કહીએ એવું ભજન ગાતા ગાતા ત્યાંથી ચાલ્યા જાય છે. કોની સાથે? પેલી ભજન મંડળી સાથે. ઘર આપી જાય છે જમનાવી અને લાલદા શેઠને. અને જે સોનું ચાંદી લોકો એ રિપેર કરવા માટે આપે છે તેનું લિસ્ટ પણ લાલદા શેઠને આપી દે છે. સૌ અવાજ કરો ગાટો ગાટો. અખો ચાલ્યો જાય છે. અખો વર્ગ અને બીજા નાટકોમાંથી આ એક નાટક છે. આપણે એક આખી જોયું ચેપ્ટર સ્ટાર્ટ કરવા પહેલા કે આ એક નાટક છે બરાબર. અને આવી રીતે અખા એ સંસાર ત્યાગ કરેલો અને પછી એમની પોયમ્સ આપણે સ્ટડી કરી રહ્યા છીએ એની ટેક્સ્ટ. ઓકે, તો આ છે આપણું ચેપ્ટર. હવે આજે મીનિંગ છે તે અને આની અંદર જે શબ્દ સમજૂતી છે એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ક્વેશ્ચન ટીક કરી લો. ક્વેશ્ચન નંબર વનમાંથી ફર્સ્ટ અને સેકન્ડ બંને મોસ્ટ એન્ડ સેકન્ડમાં ફર્સ્ટ. આઈ રિપીટ ક્વેશ્ચન વન વન અને ટુ. ક્વેશ્ચન નંબર ટુમાં ફર્સ્ટ, થર્ડમાં સેકન્ડ, થર્ડમાં સેકન્ડ બરાબર. આટલું કરવાનું છે. ફર્સ્ટમાં બંને, સેકન્ડમાં ફર્સ્ટ અને થર્ડમાં સેકન્ડ. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછો મળીશું. ઓકે.